વીરપુરના જલારામ બાપામાં આસ્થા રાખનારા શખ્સ ફર્શથી અર્શ પર જઈ પહોંચ્યા છે। મજબૂરીમાં માંસ વેચનાર અને ટેક્સી ચલાવનારા મુરબ્બી અત્યારે યુગાન્ડાના નંબર 1 શ્રીમંત છે। आफ्रिका खंड में पैसावाड़ानी पंगत में तेमनुं स्थान 27मा नंबरे आवे छे। लोहाणाना दीकरा पासे अत्यारे केटलुं धन छे एनो ताग मेळववो एना परिवारजनो माटे पण मुश्केल छे। आ महाशयनुं नाम सुधीर रूपारेलिया छे। आ छे एमनो भरियो भादरियो परिवार। रूपारेलिया ग्रुप फक्त आफ्रिकामां ज नहीं पण समग्र विश्वमां बहु मोटुं नाम छे। 100-150 वर्ष पहला सुधीरभाईना वडवाओ युगांडा चाल्या गया हता। पेटियुं रड़वा माटे तेओ नानो मोटो धंधो करता हता पण कदी बे પાંદડે न थया। बहु गरीब तो नहीं पण रोजनू लावीने रोजनू खावावाळो बीलो मिडल क्लास परिवार हतो। एक जूना मकानमां रहेता परिवारने पारावार मुश्केलीओ भोगवी पड़ती हती। छापरा उपरथी पाणी लीक थतुं, કૂવામાંથી ડોલે ડોલે પાણી સીંચવું પડતું, પણ બાપા શિક્ષણના આગ્રહી એટલે છોકરાઓને ગામથી નિશાળમાં ભણવા મોકલતા। નિશાળ ઘરથી ખૂબ જ દૂર, આથી સુધીરભાઈ ક્યારેક ચાલીને તો ક્યારેક ખટારા વાહે ટીંગાઈને ભણવા જતા। સુધીરભાઈ કહે છે, નિશાળનો રસ્તો ખૂબ જ ધૂળિયો, 4-5 કલાકની રોજની મુસાફરી। ઘરે આવ્યા પછી ભણીને આવ્યા છીએ કે જંગ જીતીને આવ્યા છીએ નક્કી કરવું મુશ્કેલ હતું। ગરીબાઈ કહે, મારું કામ। બાપા વર્ષમાં 4 જોડી કપડાં લઈ આપતા, બે નિશાળના ને બે સાદા। દિવાળીના આગલા દિવસે બે જોડી કપડાં સિવાય એમાંથી આખું વર્ષ ચલાવવાનું, અને નિશાળ ચાલુ થાય ત્યારે બે જોડી યુનિફોર્મ। શું ખાવું, શું પીવું, શું નાવું, શું નીચોવું એની વાત કીધા જેવી નથી। અહીંયા સુધી તો કાંઈ વાંધો ન હતો, પણ દુકાળમાં અધિક માસ જેવી ઘટના બની। યુગાન્ડાના માથા ફરેલ શાસક ઈદી અમીને ભારતીયોને તેમના દેશમાંથી હાંકી કાઢ્યા। 16 વર્ષના સુધીરભાઈ સહિત આખું કુટુંબ પેરે લુગડે યુકે નાસી છૂટ્યું। Somehow they survived and settled in an unknown country. એ વખતે ઇંગ્લેન્ડમાં નોકરી ધંધામાં અત્યારે છે એવી હરખાઈ ન હતી। સુધીરભાઈએ ભણવા માટે અને બ્રેડ બટર માટે ટેક્સી ચલાવી, ટેસ્ટ ટ્યુબ પર માર્કિંગ કરવાનું જોખમી કામ કર્યું, છતાં પેટનો ખાડો પૂરો ન થતાં માંસ કાપવાનું કામ કર્યું। વિચાર તો કરો, લોહાણાના દીકરાને માંસને અડવું પડે, કેવી મજબૂરી હશે। પણ વીરપુરવાળો મારો જલો બાપો સુધીરભાઈની ભેળો ને ભેળો। સુધીરભાઈ જેમ તેમ કરીને ભણ્યા અને થોડી ઘણી બચત કરી। સુધીરભાઈ મનમાં કાંટો રાખીને બેઠા હતા, પૈસાવાળા થવું છે, પણ યુકેમાં નહીં, જ્યાંથી હળદૂત કરીને કાઢી મુકાયા હતા એ દેશમાં જઈને ખેલ નાખવો છે। લોહાણા કોમની આ તાસીર છે, મારે કાંઈ નથી કહેવું એ વિશે। આ મેં અગાઉ બનાવેલા વિડીયો જોઈને તમે જ નક્કી કરી લેજો લોહાના કાળજાવાળા લોહાણા કેવા હોય છે। સુધીરભાઈ 85ની સાલમાં યુગાન્ડા પાછા ફર્યા। ઘરની બળી વનમાં ગઈ તો વનમાં આગ લાગી। યુગાન્ડામાં તગલગી ઈદી અમીનનો તો અસ્ત થઈ ચૂક્યો હતો, પણ બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। શાસન પ્રશાસન પડી ભાંગ્યું હતું। સરકારી અમલદારો દિવસમાં 1 કલાક કામ કરતા અને પછી ખુરશી ઉપર કોટ લટકાવીને ભાગી જતા। સુધીરભાઈને આવા સંજોગોમાં ઓપોર્ચ્યુનિટી દેખાણી। રમણ ભમણ થઈ ગયેલા ઘરને તેમણે ઝાપટ ઝૂપટ કરીને રહેવા જોગું કર્યું। ઇંગ્લેન્ડથી નાની મરણ મૂડી લઈને આવ્યા હતા, એમાંથી મીઠાનો ધંધો ચાલુ કર્યો। સખત મહેનતના અંતે તેમને $5000નો નફો થયો, એમાંથી બિયરનો ધંધો ચાલુ કર્યો। આપણે જેમ ચા પીએ છીએ એમ આફ્રિકામાં બિયર પીવાય છે। સુધીરભાઈને કોઈ માલ ઉધારે આપે નહીં। એક ડીલરને સુધીરભાઈએ કીધું, 50% પેમેન્ટ રોકડું લઈ જાવ અને બાકીના 2 દિવસ પછી લઈ જજો। 2 દી પછી કન્યાની કેડ માથે સુધીરભાઈએ ડીલરને પૈસા ચૂકવી દીધા। પછી તો ગાડું ચાલ્યું, વિદેશથી બિયર મંગાવવા લાગ્યા, પણ આ તો શેરડીનો સાઠો। પાછો ગંઠોડો આવ્યો, સરકારે વિદેશથી બિયર મગાવવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો। સુધીરભાઈ ફોરેન એક્સચેન્જમાં પડ્યા, મની ટ્રાન્સફર કરવાની જબરજસ્ત બ્રાન્ડ બનાવી। ચપટી વગાડતા તેમની કંપની એક દેશમાંથી બીજા દેશમાં પૈસા ટ્રાન્સફર કરી આપતી। જોતજોતામાં આખા યુગાન્ડામાં સુધીરભાઈ પૈસાની કાયદેસર હેરફેર કરવામાં મોટું નામ બની ગયા, પણ ત્યાંની લોકલ બેંકોનો ગરાસ લૂંટાઈ ગયો। લોકો અમારી પાસે પૈસાનો વ્યવહાર કરવાને બદલે આ માણસ પાસે કેમ દોડી દોડીને જાય છે? ત્યાંની બેંકોએ રોડ અટકાવવાનું ચાલુ કર્યું। આવી મુસીબતો હવે સુધીરભાઈને કોઠે પડી ગઈ હતી, પણ હિંમત હારે ભારતીય નહીં। સુધીરભાઈએ 26 માણસના સ્ટાફ સાથે પોતાની જ બેંક ઝીકી દીધી। બેંકને જામતા વાર લાગે હો ભાઈ, આ કાંઈ કરિયાણાની દુકાન નથી કે થેલી લઈને ગ્રાહકો ઊભા રહી જાય। સ્ટાફને 6 મહિના સુધી ગાંઠના ગોપીચંદ કરીને પગાર આપ્યો। કેટલાક લોકોએ કહ્યું, તમે લાખના 12,000 કરવા કેમ બેઠા છો સુધીરભાઈ? પણ આ તો સુધીરભાઈનું લોંગ ટર્મ પ્લાનિંગ હતું। તેમની પાસે જે ફોરેન એક્સચેન્જનો અનુભવ હતો અને સાખ હતી એને કામે લગાડ્યા। ક્રેન નામે ચાલુ કરેલી તેમની બેંક ચાલવા લાગી। આજે ક્રેન બેંક યુગાન્ડાની ત્રીજી સૌથી મોટી બેંક બની ગઈ છે। આ વિડિયો બને છે ત્યાં સુધીમાં એની 21 બ્રાન્ચો ખુલી ચૂકી છે। સુધીરભાઈ હવે 50 નો આંકડો ક્રોસ કરવા માંગે છે, પણ ભાઈ જગ્યા જગ્યાએ ઈર્ષાના ઝાડવા ફૂટી નીકળ્યા છે। સુધીરભાઈને હેરાન કરવા બેંક ઓફ યુગાન્ડાએ ક્રેન બેંક સામે કેસ કર્યો। સુધીરભાઈની બેંકનું કામ ઠપ થઈ ગયું। જલારામ બાપાને સાંભળીને સુધીરભાઈએ કોર્ટમાં જબર લડત ચલાવી। સુધીરભાઈ કોર્ટમાં કેસ જીતી ગયા અને પાછી એમની બેંક ધમધોકાર ચાલવા લાગી। ઘાત આવવી અને એમાંથી ઉગરી જવું હેઝ બીકમ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ હિઝ લાઈફ। તેમના દીકરા રાજીવ રૂપારેલિયા ઉપર કોઈ અમલદારોએ જીવલેણ હુમલો કર્યો હતો। રાજીવના પાળીતા કૂતરાઓએ આ અમલદારોને ફાડી ખાધા। તેઓ ઊભી પૂંછડીએ નાઠા અને રાજીવ રૂપારેલિયા બચી ગયા। जली को आग कहते हैं, बुजी को राख कहते हैं। उस राख में से जो बारूद बने उसे युगांडा में सुधीर रूपारेलिया कहते हैं। आज युगांडा में एक एवं क्षेत्र नहीं जेमा रूपारेलिया ग्रुप काम न करतु होय। रियल एस्टेट कहो, एज्युकेशन कहो, खेतीवाड़ी कहो, मीडिया कहो, नौकरी धंधो अपावती रिक्रूटमेंट कंपनी कहो के फाइनांस कहो, सुधीर भाई ठेक ठेकाणे खूंटा फोड़ी दीधा छे। ज्यां हाथ नाखो त्यां सोनू। 56 साल में जन्मेलो लोहाणानो आ दीकरो क्यांय पाछो पड्यो नथी। 2021 सुधीना आंकड़ा जोईए तो सुधीर रूपारेलिया 19 कंपनीओना मालिक छे, जेमां दिल्ली पब्लिक स्कूल अने कंपाला इंटरनेशनल स्कूल पण आवी जाय छे। आ भाईडो महीने 13 करोड़ गुलाब यूरोपना देशमां निकास करे छे। तमे गुलाबनी सुगंध लो के कोटना खिस्सामां भरावो, पण मारू खिस्सु गरम करो। प्रवासी देशनो होय के विदेशनो, मोटा भागे ते सुधीर रूपारेलियानी होटल के रिसोर्ट में ज उतरवानुं पसंद करे छे ने रूपारेलिया ग्रुप ने पैसाना दंदेड़ा थाय छे। गदाफीए सुधीर भाई ने होटल माटे 800 करोड़ रूपियानी ऑफर आपी हती। छाट आमे होटल काई वेचवा माटे नथी बनावी। सुधीर भाईए एक झटके आ ऑफर ने ठुकरावी दीधी हती। सुधीर भाई आजे युगांडाना टाटा बिरला अने अदाणी अंबाणी छे। तेओ अत्यारे 300 थी वधु रेसिडेंशियल अने कमर्शियल प्रोपर्टी धरावे छे। हमणां तेमणे एक कंपाला किंगडम नामनो मॉल बनाव्यो छे, जेनुं 10 वर्ष सुधी बांधकाम चाल्युं हतुं। अत्यारे आ मॉल युगांडानो सर्वश्रेष्ठ मॉल गणाय छे। सुधीरभाईनुं समग्र कुटुंब जुदा जुदा धंधा संभाळे छे। पत्नी ज्योत्सनाबेन पण गजबनुं वेपारी वेजू धरावे छे। ज्योत्सनाबेन कहे छे, अमे ऑफिसमां साथे ज काम करीए छीए। गप्पा मारवानुं मन थाय तो ऑफिसनो नकूचो बंद करीने अमे બે ઘડી વાતો કરી લઈએ છીએ। जो के सुधीर भाई वोरेन बफेटनी जेम 8 वागे धंधो बंद करीने घर भेगा थई जाय छे ने बाकीनो वखत परिवार साथे गाळे छे। दान धर्ममां पण रूपारेलिया ग्रुप पाछळ नथी। पति पत्नी एक रूपारेलिया फाउंडेशन चलावे छे, जेमां अनेकविध समाज सेवाना कामो थाय छे। महामारीना समयमां मारा छकडानो रिपोर्ट पॉजिटिव आव्यो छे। एना ट्यूब टायर ने जेक ठईडाई गया छे। एने हवे डीजलना बाटला चढ़े छे। छकड़ो सीधो थयो नथी के हूँ युगांडा उपड्यो नथी। પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો। નમસ્કાર।